આગળ વાત કરીએ છોટા ઉદેપુરના સંખેડામાં તંત્રની બેદરકારી સામે આવી છે ઘણા સમયથી બનવાય છે પીવાના પાણીની ટાંકી પરંતુ પાણી છોડવાના સાધનો પણ કરાયા છે ફિટ પરંતુ દોઢ વર્ષથી સ્થાનિકોને પાણી નથી મળ્યું તેમજ અધિકારીઓ દ્વારા એક પણ વિઝિટ નથી લેવામાં આવી આગળ સરકાર સરકાર દ્વારા નસલે જલની યોજનાની કરાય છે મોટી મોટી વાતો ત્યારે ગ્રાઉન્ડ લેવલની પરિસ્થિતિ કંઈક અલગ જ છે છોટાઉદેપુર પરથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ટાંકી ઘણા સમય પહેલા બનાવવામાં આવી હતી પરંતુ તેની ઉપર કોઈ પણ જે કાર્યવાહી કરવામાં આવી નથી તેના દ્વારા તેની પર જે પર પાણીની સુવિધાઓ છે તે સ્થાનિકોને અપાઈ નથી જેના દ્વારા સ્થાનિકો રોષે ભરાયા હતા અમારા ગામમાં પાણીની તકલીફ છે દોઢ વર્ષથી આ ટોકી બનાવેલી છે પણ પાણીનું એક ટીપો પણ પાણી આવ્યું નથી જ્યારે અમારે છે ટ્યૂબવેલ પણ એ ખાલીઓ પણ છે પીવાલાયક છે નહીં તો પછી અમારે પાણી ભરવા જવું પડે તો સંસ્થાની અંદર જવું તો સંસ્થાવાળા સાહેબો પણ નહીં ભરવાડતા પાણી ઘણી વાર તો અમારે તો અઘરું પડી જાય પાણીનું તો કેનાલની પેલી બાજુ જાય છે પાણી ભરવા માટે તો અમારે એ પેલું સર એવું જ ના ને સરકાર તો એ પણ એ કશા કામની તો જોઈ જાય પછી આવાસોને છે રોડની તકલીફ છે અમારે અહીંયા અગર આવાસો આજે પછી કેટલા પચાસ અઠિયા કોઈને આવાસ સરખી નહીં મળેલી અમારે અમારા સરપંચ કે ધારાસભ્ય હરકા પણ અહીં જોવા માટેની આ તીરીઓ વિસ્તરણ અધિકારી મોમલેદાર કોઈ પણ જોવા માટે તૈયાર નહીં અમારો કોઈ હોમવર્તા નહીં આ લોકો અમારા